આપે જે રીતે વાત કરી મિસકોલની કે ઘણા બધા મિસકોલ 100 મિસકોલ આવે પરંતુ એક જે વ્યક્તિ ખરી તકલીફમાં છે એ ન છૂટવું જોઈએ, ત્યારે હું ચોક્કસપણે એ જાણવા માંગીશ કે જ્યારે આટલી મહિલાઓ લક્ષી હેલ્પલાઇન છે ખૂબ જ સારી રીતના કામ કરી રહી છે ત્યારે એવી રીતના મિસકોલ્સ પણ આવતા હોય છે લોકોના? હા બેન, એમાં એવું થાય છે અમારા પાસે તો, કારણ કે અમારી જોડે કોઈ એવી રીતે મસ્તી એટલે નથી કરતો, કારણ કે એ લોકોને વી આર વેરી સ્ટ્રિક્ટ ઇન ધેટ. કારણ કે અમારા મિસ કોલ આવે તરત લોકેશન મળી જાય. એક એક્ઝામ્પલ આપું છું, આ તો બહુ સ્ટાર્ટિંગમાં થયો હતો ને, મારી ફ્રેન્ડે ભૂલથી 109માં ડાયલ થઈ ગઈ, ભૂલથી, બરોબર છે. એ ગભરાઈ ગઈ કારણ કે 10 મિનિટમાં અમારો ફોન ચાલી ગયો. 3 વાર એને ફોન ના પડે એટલે પોલીસ ઘર લોકેશન શોધીને સાયરન વગાડતી પહોંચી ગઈ. તો એને પછી એને કહ્યું કે સોરી, મારી જ ભૂલ હતી, આમ તેમ બધું ખબર પડી. પણ એટલે લોકોને આ આખા ગામમાં ખબર છે કે તમે મિસ કોલ આપશો તો એવું ના વિચારતા કે તમે બચી જવાનો છો, એટલે યુ બેટર નોટ મેસ વિથ અસ. ને લોકોને એ બી ખબર છે અમારી જોડે 1091નો ટ્રેક રેકોર્ડ છે, ઓન રેકોર્ડ છે, કારણ કે અમારે તો બધા રેકોર્ડ રેકોર્ડિંગ ચાલે ને બધું. 1091 જોડે એવા કોઈ બી કોઈ મસ્તી નથી કરતું જે નોર્મલી બીજી લાઈનો સાથે કરે છે, જે આપણે વાંચ્યું છે. પણ 109 ઇઝ ટેકન અપ વેરી સિરિયસલી, કારણ કે અમે એ રીતે પહેલાંથી ઇમ્પેક્ટ મૂક્યો છે કે એટલે એ રીતે અમારું એપ્રોચ છે કે ભાઈ તમે મસ્તી ના કરતા. કારણ કે બે રીતે, એક તો મસ્તી કરશો તો તમે પોતે બી પ્રોબ્લમ આવી જશો બીકોઝ વી આર વેરી સ્ટ્રિક્ટ ઓન ધેટ, અને બીજું કે ઇટ ઇઝ અ જેન્યુઇન લાઈન, લોકોને બહેનોને જેન્યુઅનલી હેલ્પ કરવા માટે છે, ના તો પછી પેલું ઘણીવાર વાઘ આવે જેવું થાય છે. એટલે વોટ વી આર ટ્રાઇંગ ટુ સે, એટલે અમારી જોડે 109 જોડે એટલી મસ્તી થતી નથી. બીજું ઇમ્પોર્ટન્ટ પણ છે, હા કોઈ એટલે તો હંમેશા આપણે કોઈ બી એમાં કાર્યક્રમમાં કહું છું કે ભલે તમારાથી મિસ કોલ ભૂલથી અપાઈ ગયો હોય, પોસિબલ છે, થઈ શકે છે, તો તમે મહેરબાની કરીને જ્યારે સામેથી અમારો ફોન આવે તો પ્લીઝ ઉપાડી દો, ગભરાઈ ના જાઓ. કારણ કે તમે ગભરાઈ જશો તો અમને એવું લાગશે કે તમે તકલીફમાં છો. ને અમારામાં મેં કહું, અમારો તો રૂલ છે કે ભાઈ ફોન ના ઉપાડે તો ગાડી મોકલાવી દેવી, કારણ કે અમારા માટે એક એક કોલ ઇમ્પોર્ટન્ટ છે. અમારા માટે એવું નથી કે ભાઈ ચલને ચલતા હોય, નો, વી ટેક ઇટ વેરી સિરિયસલી. ને અમારી જે આખી રિપોર્ટિંગ સિસ્ટમ છે, રિપોર્ટિંગ સિસ્ટમમાં હાઇએસ્ટ લેવલ સુધી ડેલી રિપોર્ટ જાય છે, એટલે એ રીતે શું છે, વી આર ઓલ વેરી સેન્સિટાઈઝ. અને આ રીઝન માટે છે, આજે અગર આપણે 109ની વાત કરીએ છીએ, 118ની વાત કરીએ છીએ, તો બીકોઝ ઓફ હાઈ લેવલ્સ ઓફ સેન્સિટિવિટી. બીકોઝ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ કે અમે જે 109 લોન્ચ કર્યા પછી જેટલા કાર્યક્રમો કર્યા, ઇનિશિયલી પીપલ લેટ્સ બી વેરી ઓનેસ્ટ એન્ડ વેરી ફ્રેન્ક, કે ઇનિશિયલી પીપલ થોટ કે ઓ આ એક બીજી લાઈન આવી ગઈ, આમાં શું મોટી વાત છે, કશું થશે નહીં, આમાં એ ઘંટા પડશે, કોઈ ઉપાડશે નહીં, પોલીસ નહીં આવશે. બોસ, જ્યારે અમે આ કામ ચાલુ કર્યું અને પોલીસે એકચ્યુઅલી અમારા એસઓપી કહેવાય છે, એસઓપી ને સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, વી વર્ક અકોર્ડિંગ ટુ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, જસ્ટ બોલવા માટે નહીં. અને અમારી બહેનોને અમે એટલા હદ સુધી ટ્રેન કરીએ, તમને બીજો બી એક્ઝામ્પલ આપી દઉં કે પહેલાં મેં બી બીજામાં એવું થતું હશે કે આપણી ઓપરેટરો વ્યવસ્થિત કદાચ વાત ના કરે, પણ અમારામાં એટલા હદ સુધી ટ્રેનિંગ હોય કે એ લોકો એકદમ વ્યવસ્થિત વાત કરે અને બધું એ લોકોને ખબર છે રેકોર્ડિંગ છે, એટલે યુ દે કેન નોટ એસ્કેપ એન્ડ ધેર આર સપોઝ ટુ ટેક કેર ઓફ ઇટ, ધો દે આર પોલીસ ઓપરેટર્સ, એ લોકો પોલીસ ઓપરેટર્સ છે પણ એ લોકોનું એ રીતનું ટ્રેનિંગ અપાવ આવ્યું છે. એટલે જ્યારે લોકોને નોર્મલી થયું કે એક ઓર હોગા, કુછ નહીં હોગા, આમ તેમ, પણ જ્યારે એ રીતના એ લોકોને રિઝલ્ટ મળવા લાગ્યા, સી ધ પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટિંગ ઇટ. હવે હું તો બોલું ભાઈ હું તો બેસ્ટ, તો એ ડઝન્ટ વર્ક. બટ અગર તમે એનું રિઝલ્ટ આપો તો લોકો એને બિલીવ કરે, એટલે રિઝલ્ટ આવવા લાગ્યું. જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે અમે પહેલાં અવેરનેસ ડ્રાઇવ્સ કરતા હતા, તો અવેરનેસ ડ્રાઇવ્સમાં અમે શું કરતા હતા કે લોકોને કોઈને કહે કે ભાઈ લાઈ તું 109 લગાય, એટલે 109 પછી અમે જ કહી કીધું કાપ, એટલે કાપે, પછી એને ખબર હોય કે પોલીસ કોલ બેક નહીં કરો, પણ 5-10 મિનિટમાં એને રિટર્ન કોલ આવે એટલે લોકો તાલી મારતા હતા. દેટ ઇઝ હાઉ ધ બ્રિજ બિટવીન ધ પોલીસ અને જે આપણે લોકોનો જે બ્રિજ હતો અનટ્રસ્ટનો, એ ટ્રસ્ટમાં બદલાયો. દે વર વેરી હેપી કે વા પોલીસ રિયલી દે આર સેન્સિટાઈઝ ને પોલીસ રિયલી હેલ્પ કરવા માગે છે, જે કરવા જ માગતી હતી, બટ બીકોઝ ઓફ વોટ એવર રીઝન્સ પીપલ હેડ સમ રોંગ નોશન્સ. એટલે ધીરે ધીરે પ્રૂવ થયું અને એક ટ્રસ્ટ બિલ્ડ થયો. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ આ 109 પોલીસ હાર્ટના લીધે કે સિસ્ટમ્સ વેર ઇન પ્લેસ, એટલે સિસ્ટમ્સ હતી, ગાડીઓ હતી. આપણા અમદાવાદમાં 80 PCR વેન્સ છે, 80 હરેક, એટલે 40 એરિયામાં 80 વેન, એટલે હરેક એરિયામાં 2 વેન છે, અને હરેક 40 પોલીસ સ્ટેશનમાં 2 PI વેનો હોય છે, એટલે આપણી પાસે 160 વેન છે. પહેલાં બી હતી આ વેન, પણ એનું એફિશિયન્ટલી યુઝ નહોતો થતો, પણ હવે એનું એફિશિયન્ટલી યુઝ થાય છે, કારણ કે આપણે ટેકનોલોજી યુઝ કરી છે, આપણે GPS મૂક્યું, એટ એની ગિવન ટાઈમ કઈ વેન ક્યાં છે બધું ખબર પડે છે. એટલે ધીરે ધીરે બીકોઝ ઓફ ટેકનોલોજી, બીકોઝ ઓફ ધ ટ્રસ્ટ ઓફ ધ પીપલ યુઝિંગ થિંગ્સ એફિશિયન્ટલી, એટલે ધીરે ધીરે લોકોને ભરોસો લાગ્યો અને એટલે લોકો એનો, અને તમે કહો છો ને વ્યાપ વધ્યો. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ કે અમે જ્યારે અવેરનેસ કરીએ છીએ ત્યારે ખાલી એટલું નથી કહેતા કે ભાઈ વાપરો, અમે બહેનોમાં એ રીતે જાગૃતિ લાવીએ છીએ કે તમારે અવાજ ઉઠાવવાનો છે. એક અમારું બીજું કેવું હોય છે, ઝીરો ટોલરન્સ નો મતલબ એ કે તમે કંઈક નાનું બી તમારી સાથે થાય છે તો તમે ચૂપ ના બેસો, કારણ કે તમે ચૂપ બેસો તો, કારણ કે આપણે બચપનથી બહેનોને તો શીખવાડ્યું છે મેન્ટલી કે ભાઈ કોમ્પ્રોમાઇઝ કરો, ના કરો ને તે કરો ને જાતું કરો, પણ આપણે ચૂપ બેસી તો સામેવાળાને ફાવીતું પડે છે, અને એ થાય છે કે આપણે એને આઈધર વી આર લાઇકિંગ ઇટ ઓર આઈધર વી ડોન્ટ વોન્ટ ટુ ડુ, અને આપણે ગભરાઈ ગયા છીએ. એટલે આપણે ચૂપ બેસવાનું નથી. પછી અમે સમાજમાં જાગૃતિ કરીએ છીએ, અમે પેરેન્ટ્સમાં જાગૃતિ કરી છે. પેરેન્ટ્સમાં એ જાગૃતિ કરીએ છીએ કે ભાઈ તમારી દીકરી દીકરાને કોઈ બી પ્રોબ્લમ, દીકરીને પ્રોબ્લમ હોય તો તમે એને ઠપકાવો નહીં, તમે
ઠપકાવશો તો એને લાગશે કે તમે એનો ભરોસો નથી કરતા. બેટર લિસન ટુ હર એન્ડ ટ્રાય ટુ સોર્ટ આઉટ થિંગ્સ વિથ હર. સામેવાળા છોકરાને ઠપકાવવા જોઈએ. અમે ટીચરમાં ટીચર્સોને કહીએ છીએ કે તમે લાગે કે તમારી સ્ટુડન્ટને કંઈક એનું કંઈક લાગે કે એ એક્ઝામમાં સારું નથી કરી રહ્યા, એનું મન નથી ભણવામાં, તો ગો એન્ડ ટોક ટુ હર વન ટુ વન, તાકી યુ કેન અન્ડરસ્ટેન્ડ. કારણ કે ઘણી વાર જે રસ્તા પર યા બહાર કોઈ છોકરીને છોકરો હેરાન કરતો હોય તો બિચારી પેલી છોકરી સહેમી જાય છે. પેરેન્ટ્સને નથી કહી શકતી કારણ કે એને બીક લાગે છે કે પેરેન્ટ્સ એને ઠપકો લાગશે આપશે, ટીચરને કહી નથી શકતી, તો એનું રિઝલ્ટ બગડે છે, એનું કામ બગડે છે. એટલે ઇટ્સ બેટર કે તમારે જઈને પૂછવાનું છે, તમારે એની જોડે દોસ્ત કરી દોસ્તી બનાવવાની છે ને, શ્યોર તમને કહેશે. એટલે આ જ્યારે અવેરનેસ વધી ને આઈ ટેલ યુ અ વેરી ગુડ થિંગ. કારણ કે હલ્લા બોલ સીઝન ટુ એટલે જ કર્યું, હલ્લા બોલ સીઝન વન એટલું પોપ્યુલર થયું કે અમારે હલ્લા બોલ સીઝન ટુ આખા ગુજરાતમાં કર્યું. ગુજરાત એટલે બેન 2,300 સ્કૂલ કોલેજીસ અને શું કહેવાય 300 કોર્પોરેટ્સ અને 2,000 આંગણવાડી થ્રુ આઇઝક કેયુ બેન બાઇઝક થ્રુ યા વન ટુ વન સેશન્સ ચાલશે બધા. એ તો લાસ્ટ સેશન એવું થયું કે બધી બહેનો બહુ અવેરનેસ થઈને લોકો ક્વેશ્ચન્સ આવ્યા, બહેનોને હિંમત આવી કે ના અમારી જોડે ઊભા છે લોકો, પોલીસ ઊભી છે, સમાજ ઊભા છે, પેરેન્ટ્સ ઊભા છે, ટીચર્સ ઊભા છે, બધા ઊભા છે, પણ અમારે મોઢું ખોલવું ને વોઇસ ઓપિનિયન કરવું જરૂરી છે. અને ખાલી પોતા માટે નહીં, અમે બીજી બહેનોને બી કહીએ છીએ જે સશક્ત બહેનો છે કે આજ પછી તમારે તમારી બીજી બહેનોને હેલ્પ કરવાની છે, એ લોકો જોડે ઊભું રહેવાનું છે. બીજી વાત મેં અંબેસા કીધી છે ને અંબેસા હું કહેવા માંગીશ કે આ જે લડે છે એ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ તો અચ્છે ને બુરાઈની લડે છે. કારણ કે આજે અગર અમે આ બધું કરી શકીએ છીએ તો ભાઈઓની હેલ્પના લીધે એ લોકો અમને ઉભા અમને હેલ્પ કરે છે, અમને સપોર્ટ કરે છે, અમને પેલું શું કહેવાય પ્રોત્સાહન કરે છે. એટલે આ બધા રીઝનના લીધે લેટ અસ બી વેરી ઓનેસ્ટ કે આઈ એમ વેરી હેપી. કાલે રિઝલ્ટ મેં NCERBના રિઝલ્ટ આવ્યા હતા 2 દિવસ પહેલાં, એટલે રિઝલ્ટ એટલે સર્વેના રિઝલ્ટ આવ્યા અને એક રીતે સારું છે. ઓકે, ગુના થોડા વધ્યા છે પણ વધ્યા એટલે છે કારણ કે અમે બહેનોને સશક્ત કર્યા છે, એમ્પાવર કર્યા છે કે તમે બોલો ને તાકી બીજી બહેન તમારી હેરાન ના થાય ને અમે એની પર એક્શન લઈ શકીએ. પણ અલ્ટિમેટલી આઈ કેન સી લોટ ઓફ એમ્પાવરમેન્ટ એન્ડ સેફ્ટી સિક્યોરિટી કોન્ફિડન્સ કમિંગ ઇન પીપલ.